નસીબ અને જોખમ જે જેટલું સારું દેખાય છે તેટલું સારું ક્યારેય હોતું નથી અને જે જેટલું ખરાબ દેખાય છે તેટલું ખરાબ ક્યારેય હોતું નથી નસીબ અને જોખમો ભાઈ બહેન છે દરેક વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે આમ છતાં જીવનમાં મળતા પરિણામો પાછળ આ બંને જવાબદાર છે એન પ્રોફેસર સ્કોટ ગેલોવે એક મહત્ત્વનો આઈડિયા આપ્યો કે જે સફળતા વખતે યાદ રાખવો ખૂબ જ જરૂરી છે બીજાની અને પોતાની સફળતા બંને વખતે જે જેટલું સારું દેખાય છે તેટલું સારું ક્યારેય હોતું નથી અને જે જેટલું ખરાબ દેખાય છે તેટલું ખરાબ ક્યારેય હોતું નથી બિલ ગેટ્સ દુનિયાની એવી હાઈસ્કૂલમાં ભણવા ગયા હતા કે જ્યાં કોમ્પ્યુટર હતું સી આટલીની બહાર લેક સાઈડ સ્કૂલમાં કેવી રીતે કોમ્પ્યુટર પહોંચી ગયું તેની વાર્તા રસપ્રદ છે બિલ ડાઉગલ બીજા યુઝમાં નેવી પાઇલોટ હતા જે હવે ગણિત અને વિજ્ઞાનના શિક્ષક બની ગયા હતા તેનું માનવું હતું કે વાસ્તવિક જીવનના અનુભવ વગર માત્ર પુસ્તકોનું જ્ઞાન નકામું છે તેને એ પણ સમજાયું કે અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે અમારે કોમ્પ્યુટર વિશે જાણવાની જરૂર હતી માઇક્રોસ્કોપના સહસ્થાપક પોલ એલન યાદ કરતા કહે છે ઓગણીસો અડસઠમાં ડાઉગલે લેકસાઇડ સ્કૂલ મધર ક્લબમાં પિટિશન આપી કે તેઓના વર્ષના વેચાણમાંથી ત્રણ હજાર ડોલર ઉધાર આપવામાં આવે અને પછી તેણે એક ટેલિટાઈપ મોડલ કે જેમાં ત્રીસ કોમ્પ્યુટર એક જનરલ ઇલેક્ટ્રિક મેઇન ફ્રેમ ટર્મિનલ સાથે જોડાયેલા હોય તેવું વસાવ્યું જેમાં કોમ્પ્યુટર ટાઈમ શેરિંગ શક્ય હતું ગેટ્સે કહ્યું હતું ટાઈમ શેરિંગનો આ આઈડિયા ઓગણીસો પાસઠમાં વાસ્તવિકતામાં આવ્યો હતો કોઈ અત્યંત દૂરદ્રષ્ટિ ધરાવતું હતું મોટાભાગની યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કૂલમાં કોમ્પ્યુટર ના હતા ત્યારે બિલ ગેટ્સને આઠમા ધોરણમાં કોમ્પ્યુટર મળી ગયું તેનું મન કોમ્પ્યુટરના ઉપયોગથી ભરાતું જ નહોતું ગેટ્સ ઓગણીસ સો અડસઠમાં તેર વર્ષના હતા ત્યારે તેના સહસ્થાપી પોલ એલનને મળ્યા હતા એલનને પણ શાળાના કોમ્પ્યુટર પ્રત્યે ખૂબ જ લગાવ હતો તેથી બંનેની જોડી જામી લેક સાઇડમાં આવેલ કોમ્પ્યુટર સામાન્ય અભ્યાસક્રમનો ભાગ ન હતો તેને સ્વતંત્ર અભ્યાસનો પ્રોગ્રામ હતો બિલ અને પોલ તેના નવરાશના સમયમાં શાળા પછી સમયમાં મોડી રાત્રે અને રજાના દિવસોમાં કોમ્પ્યુટરને શીખવામાં સમય વિતાવતા હતા બહુ ઓછા સમયમાં તેઓ કોમ્પ્યુટરના નિષ્ણાંત બની ગયા હતા એકવાર તેઓ મોડી રાત્રે કામ કરતા હતા ત્યારે એલને યાદ કર્યું કે બિલ ગેટ્સને તેનો ફોર્ચ્યુન મેગેઝિન દેખાડ્યું અને કહ્યું તને શું લાગે છે કે ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપની ચલાવવાનો અનુભવ કેવો હશે એલેને કહ્યું કે તેને ખબર ન હતી ગેટ્સે કહ્યું બની શકે એક દિવસ આપણી પોતાની કમ્પ્યુટર કંપની હશે હાલમાં માઇક્રોસોફ્ટની કિંમત ટ્રિલિયન ડોલર્સથી પણ વધુ છે ઝડપથી એક ગણિત માંડી લઈએ યુએનના મતે ઓગણીસો અડસઠમાં ત્રણસો ત્રણ મિલિયન લોકો એવા હશે કે જેની ઉંમર હાઈસ્કૂલમાં ભણવાની હોય તેમાંથી અઢાર મિલિયનના લોકો યુ એસમાં રહેતા હતા બસો સિત્તેર લાખ લોકો વોશિંગ્ટનમાં રહેતા હતા એક લાખથી થોડા ઓછા લોકો સિયાટમાં રહેતા હતા અને તેનાથી માત્ર ત્રણસો લોકોએ લેક સાઇડ વ્યૂમાં અભ્યાસ કર્યો હતો શરૂઆતના ત્રણસો ત્રણ મિલિયનથી લઈ અને અંત ત્રણસોથી મિલિયન્સમાંથી એક હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થી પાસે એક એવી તક હતી કે તેની પાસે નાણાં પણ હોય અને કમ્પ્યુટર ખરીદવાની ક્ષમતા પણ બિલ ગેટ્સ તેમાંના એક હતા બિલ ગેટ્સને આ બાબતની કોઈ શરમ નથી તેણે બે હજાર પાંચમાં ગ્રેજ્યુએટ થતા વિદ્યાર્થીઓને સ્પીચ આપતી વખતે કહ્યું હતું કે જો લેક સાઇડ ન હોત તો માઇક્રોસોફ્ટનું અસ્તિત્વ પણ ન હોત ગેટ્સ અત્યંત ચતુર હતા મહેનતુ હતા અને એક કિશોર તરીકે પણ તેની પાસે કમ્પ્યુટર માટે એવું વર્ઝન હતું કે જે અનુભવી કોમ્પ્યુટર એક્ઝિક્યુટિવ પાસે પણ ન હતું તેને મિલિયન ડોલરમાંથી એક બનવાની તક મળી કે જે લેક સાઇડ વ્યૂ સ્કૂલમાં જઈ શક્યા ચાલો હવે હું તમને ગેટ્સના મિત્ર કેન્ટ ઇવાન્સની વાત કરું તેણે પણ ઉત્તમ નસીબ અને જોખમનો અનુભવ કર્યો હતો માઇક્રોસોફ્ટની સફળતાને કારણે બિલ ગેટ્સ અને પોલ એલનનું નામ થઈ ગયું પણ લેક સાઇડની આ હાઈસ્કૂલ કમ્પ્યુટર પ્રભાવશાળી લોકોની ગેંગમાં હજુ ત્રીજો વ્યક્તિ હતો કેટ ઇવાન્સ અને બિલ ગેટ્સ આઠમા ધોરણમાં પરમ મિત્રો બની ગયા ગેટ્સના મતે ઈવાન તેના ક્લાસમાં સૌથી હોશિયાર વિદ્યાર્થી હતો ગેટ્સ તેની ડોક્યુમેન્ટરી ઇનસાઇડ બિલ્સ બ્રેઇનમાં યાદ કરતા કહે છે કે અમે બંને ફોન પર કલાકો વાતો કરતા મને હજુ પણ કેન્ટનો નંબર યાદ છે ફાઇવ ટુ ફાઇવ સેવન ફાઇવ વન ઇવન્સ અને એલન જેટલો જ કોમ્પ્યુટરમાં પાવરધો હતો એક સાઈડ શાળામાં અનેક એવી સમસ્યાઓ ઊભી થઈ હતી એક એવી સમસ્યા ઊભી થઈ કે શાળાના બધા જ ક્લાસમાં શેડ્યુલ બનવાનું અઘરું બની ગયું કારણ કે તેઓએ સોથી વધુ વિદ્યાર્થીઓ માટે એવી રીતે ક્લાસનું આયોજન કરવાનું હતું કે કોઈ પણ કોર્સમાં મુશ્કેલી ન આવે શાળાએ બિલ અને કેન્ટને જે હજુ તો બાળકો હતા એવું કામ સોંપ્યું કે તેઓ આ સમસ્યાના નિવારણ માટે કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવે તેઓએ બનાવ્યો અને સફળતા મળી પોલ એલનની જેમ નહીં કેટ પાસે બિલની જેમ ધંધાધારી મગજ અને અમર્યાદિત આકાંક્ષાઓ હતી ગેટ્સ યાદ કરતા કહે છે કે કેટ પાસે હંમેશા મોટી બ્રીફકેસ હોય જાણે વકીલની બ્રીફકેસ હોય તે રીતે અમે હંમેશા એ વાત યાદ કરતા કે આવનારા પાંચ કે છ વર્ષમાં આપણે શું કરતા હોઈશું આપણે સીઈઓ કહે કહેવાતા હોઈશું આપણે દુનિયામાં કેવી અસર પાડશું આપણે જનરલ હોઈશું કે પછી આપણે એમ્બેસેડર હોઈશું જે કંઈ પણ હોત બિલ અને કેન્ટને ખબર હતી કે તેઓ સાથે હશે કેન્ટ સાથે મિત્રતાની વાત કરતાં બિલ ઉદાસ થઈ ગયા તે બોલ્યા અમે સાથે જ કામ કરતા હોત મને ખાતરી છે કે અમે કોલેજમાં પણ સાથે જ હોત કેટ માઇક્રોસોફ્ટ કંપનીમાં ગેટ્સ અને એલનનો ભાગીદાર હોત પણ એવું ક્યારે થયું નહીં કેટ હાઈસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયા તે પહેલાં માઉન્ટેનિયરિંગ એક્સિડેન્ટમાં મૃત્યુ પામ્યું યુએસમાં દર વર્ષે માઉન્ટેનિંગ એરિંગમાં ત્રણ ડઝન લોકો મૃત્યુ પામે છે હાઈસ્કૂલમાં હો અને પહાડો પર એક્સિડન્ટ થવાથી મૃત્યુ થાય તેવી સંભાવનાઓ લાખોમાં એક હોય છે બિલ ગેટ્સને લેક સાઈડમાં ભણવા મળ્યું તે તેના માટે લાખોમાંના એક તે છે એવી તક હતી કેટ લાખોમાંના એક વ્યક્તિ હતા કે જેના જોખમના લીધે તે ગેટ્સ ભેગા મળીને જે હાંસિલ કરવા ઈચ્છતા હતા તે ક્યારેય ન કરી શક્યા એ જ ઈચ્છા એ જ તીવ્રતા કામ કરવાની હતી પણ વિરુદ્ધ દિશામાં નસીબ અને જોખમ એટલા સમાન છે કે તમે એકમાં વિશ્વાસ કરતા હો તો તમારે બીજાને પણ આદર આપવો જ પડે આ બંનેનું અસ્તિત્વ એટલા માટે છે કારણ કે દુનિયા એટલી અઘરી છે કે તમને તમારા સો ટકા એક્શનનું સો ટકા પરિણામ નહીં મળે તેમાં પણ એક સત્ય લાગુ પડે છે તમે ગેમમાં એક જ વ્યક્તિ નથી સાથે બીજા સાત બિલિયન લોકો છે અને અનંત ઘટનાઓ ઘટતી રહે છે તમે જે એક્શનથી સજાગતાથી લો છો તેની સામે જ જે એક્શન તમારા કાબૂમાં નથી તેની અસર પણ તમારા પરિણામ પર વધુ જોવા મળે છે પણ આ બંને માપવા અઘરા છે સ્વીકારવા અઘરા છે તેથી ઘણીવાર તેને અવગણી દેવામાં આવે છે દરેક બિલ ગેટ્સ માટે એક એવો કેટ હશે જે કેટલીક આવડત અને ઈચ્છાઓ ધરાવતો હશે પણ તે જીવનના બીજા ભાગમાં પહોંચી ગયો જ્યારે તમે નસીબ અને જોખમને સરખો આદર આપશો ત્યારે તમને સમજાશે કે જ્યારે તમે બીજાની નાણાકીય સફળતા કે પોતાની નાણાકીય સફળતા વિશે વિચારતા હો છો ત્યારે તમને જે બહુ સારું લાગે છે તે તેટલું જ સારું નથી હોતું અને જે બહુ ખરાબ લાગે છે તે એટલું જ ખરાબ નથી હોતું વર્ષો પહેલાં મેં અર્થશાસ્ત્રી રોબર્ટ સીલર કે જેણે અર્ન અર્નત શાસ્ત્રમાં નોબલ પ્રાઇઝ જીતેલું તેને પૂછ્યું હતું ત્યારે રોકાણ વિશે એવું શું સમજાવવું કે જાણવું કે જે અમે જાણતા નથી તેણે જવાબ આપ્યો સફર પરિણામમાં નસીબનો રોલ શું છે તે મને આ પ્રક્રિયા ખૂબ જ ગમી કારણ કે કોઈએ નથી વિચાર્યું કે નાણાકીય સફળતામાં નસીબનો કોઈ હાથ નથી હોતો પણ નસીબને આંકી શકાતું નથી અને લોકો તેની સફળતા માટે તેનું નસીબ જવાબદાર છે તેવું કહીએ તો ખરાબ લાગે તેથી નસીબને સફળતાનો એક ભાગ નથી માનતું જો હું કહું કે દુનિયામાં બિલિયન રોકાણકારો છે થોડી સંભાવના વિચારીને પણ તમે એવી અપેક્ષા રાખો કે તેનાથી દસ લોકો તેના નસીબના લીધે બિલિયોનર બની જાય તમે જવાબ આપશો હા જરૂર પણ જો હું તમને પૂછું કે આ બધા રોકાણકારોના નામ આપો તો તમને નહીં ખબર હોય જ્યારે બીજા લોકોને આપણે જજ કરતા હોઈએ ત્યારે સફળતાનો શ્રેય નસીબને આપી દઈએ તો આપણને ઈર્ષા થાય છે અથવા આપણે ખરાબ વ્યક્તિ છીએ એવું લોકોને લાગે છે આપણને ખબર જ છે કે નસીબનું અસ્તિત્વ છે આમ છતાં અને તમે તમારી જાતને સફળતાનો શ્રેય નસીબને આપશો તો પણ તમારો ઉત્સાહ ઘટી જશે અર્થશાસ્ત્રી ભાસ્કર મજબૂદારે જણાવ્યું હતું કે ભાઈઓની આવકમાં હાઈટ અથવા વજન કરતાં પણ વધુ સમાનતા જોવા મળે છે જો તમે ધનવાન અને ઊંચા હશો તો તમારો ભાઈ પણ ધનવાન હશે ઊંચો હોય કે ન હોય મને લાગે છે કે આપણો બધા જાણીએ છીએ કે આ વાત સાચી છે આપણું ભણતર અને આપણા માટે જે દરવાજાઓ ખુલ્યા તેની પાછળ આપણા માતા પિતાની સામાજિક આર્થિક પ્રતિષ્ઠા પણ જવાબદાર છે પણ મારી પાસે બે ભાઈઓ લઈ આવો અને હું તમને દેખાડીશ કે કઈ રીતે આ બંને વ્યક્તિ ઉપરના અભ્યાસને ખોટો ઠરાવે છે નિષ્ફળતા પછી તે દેવું હોય કે વ્યક્તિગત ધ્યેય ન હાંસિલ કરી શક્યો હોય બંનેમાં દુઃખ તો થાય જ છે શું નિષ્ફળતા મેળવવા ધંધામાં પૂરતી મહેનત નથી કરવામાં આવતી શું ખરાબ રોકાણમાં પહેલાં સરખામણી વિચારણ શરણાથી નથી કરવામાં આવતી શું આળસને કારણે લોકોની કારકિર્દી બગડે છે ક્યારે હા એવું થાય જ છે પણ કેટલીક તે જાણવું અઘરું છે જે બધાની પાછળ આપણે દોડીએ છીએ તેમાં સફળતા માત્ર સો ટકા સંભાવનાની હોય છે અને જોખમ એટલે તમારી સામે એવી દુર્ઘટના આવે જેની તમે ગણતરી ન કરી હોય નસીબની જેમ જ વાર્તા અઘરી થઈ જાય છે ગંદી થઈ જાય છે આપણે નથી સમજી શકતા કે પરિણામમાંથી કેટલો ભાગ એવો હતો જેમાં આપણે સજાગતાથી નિર્ણય લીધો હતો અને કેટલું જોખમ હતું માની લો કે હું સ્ટોક ખરીદું છું પાંચ વર્ષ પછી તેમાં કોઈ બદલાવ આવ્યો નથી બની શકે મેં તે ખરીદીને જ ખોટો નિર્ણય લીધો હોય બની શકે મેં યોગ્ય નિર્ણય લીધો હોય અને તેમાંથી સફળ થવાની અને મળવાની એંશી ટકા સંભાવના હોય અને હું બાકીના વીસ ટકા ખરાબ નસીબનો ભોગ બની રહ્યો હોઉં મને કેમ ખબર પડે કે ક્યો રોલ નસીબનો છે અને ક્યો મારા એક્શનનો શું મેં ભૂલ કરી કે પછી મને જોખમની વાસ્તવિકતાનો અનુભવ થયો અમુક નિર્ણયો ડાપણવાળા હતા કે નહીં તેનો ક્યાંય આંકડાકીય કાઢવામાં આવતા નથી પણ વાસ્તવિક દુનિયામાં દરરોજની પ્રવૃત્તિઓમાં આપણે આવું કરી શકતા નથી આ ખૂબ અઘરું છે આપણને સરળ વાર્તાઓ ગમે છે જે હોય છે તો સરળ પણ આપણને ખોટી દિશામાં દોરે છે રોકાણકારો અને ધંધાના લીડર્સ સાથે ઘણા વર્ષો વિતાવ્યા બાદ મને સમજાયું કે બીજા લોકોની નિષ્ફળતા પાછળ ખોટા નિર્ણયો જવાબદાર છે અને આપણી પોતાની નિષ્ફળતા પાછળ જોખમની ન દેખાયેલી સાઈડ જવાબદાર છે હું જ્યારે મારી નિષ્ફળતા વિશે વિચારીશ ત્યારે સરળ વાર્તા કારણ અને અસરને જ અનુસરીશ કારણ કે મને નથી ખબર કે તમારા મગજમાં શું ચાલે છે તમને ખરાબ પરિણામ મળ્યું હોય તો બની શકે તમે ખોટો નિર્ણય લીધો હોય મને આ વાર્તા ઝડપથી સમજાઈ જશે પણ જ્યારે હું મારી નિષ્ફળતાની વાત કરું તો ત્યારે તમારા ભૂતકાળના નિર્ણયો વિશે જણાવીશ કઈ રીતે ખરાબ પરિણામ માટે જોખમ જવાબદાર છે તે જણાવીશ ફોર્બ્સ મેગેઝિનમાં એવા રોકાણકારોનું નામ નથી આવતું જેઓએ નિર્ણય તો યોગ્ય લીધા હતા પણ જોખમના લીધે તેને જોઈતું પરિણામ ન મળ્યું પણ એવા સફળ રોકાણકારોનું નામ આવે છે જેણે ઉતાવળના નિર્ણય લીધા હતા પણ તેઓનું નસીબ કામ કરી ગયું અને તેઓ ધનવાન બની ગયા બંનેએ સિક્કો તો ઉછાળ્યો હતો પણ બંનેને પરિણામ અલગ અલગ મળ્યું ખતરનાક વાત એ છે કે આપણે બધા એ શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે નાણાંની બાબતમાં શું કામ કરે છે અને શું કામ નથી કરતું કઈ રોકાણની સ્ટ્રેટર્જી કામ કરે છે અને કંઈ નથી કરતી કઈ ધંધાની સ્ટ્રેટર્જી કામ કરે છે અને કંઈ નથી કરતી તમે કેવી રીતે ધનવાન બની શકો અને કઈ રીતે ગરીબ બનવાનું ટાળી શકો આપણે આ બધું સફળતા અને નિષ્ફળતાનું નિરીક્ષણ કરીને શીખીએ છીએ અને કહીએ છીએ તેણીએ જે વિચાર્યું તે કરો તેણે જે કર્યું તેણે અવગણો જો આપણી પાસે જાદુઈ છડી હોત તો આપણે જાણી લેત કે આપણને મળતા પરિણામો પાછળ કેટલો ભાગ એક્શનનો છે અને કેટલો ભાગ જોખમનો અને નસીબનો છે જેના લીધે આપણા એક્શનના પરિણામોમાં બદલાવો આવી ગયા પણ આપણી પાસે જાડુઈ છડી નથી આપણી પાસે મગજ છે કે જેને સરળ જવાબ જોઈએ છે અને કોઈ મૂર્ખામી ભરેલી વાતો નહીં તેની સેનાથી ફાયદો થાય છે અને જાણવું અને શેનાથી નુકસાન થાય છે તે ઓળખવું અઘરું છે ચાલો મને હજુ એક વાર્તા કહેવા દો કે જે બિલ ગેટ્સની જેમ અત્યંત સફળ હતા પણ તેની સફળતા માટે આવડત કે નસીબદારને જસ આપવો અઘરો છે કોર્નિયલ વેન્ડર બિલ્ટે હમણાં જ તેના રેલ રોડના ધંધામાં અનેક નાણાકીય ડીલ્સ પૂરી કરી તેના એક ધંધાકીય સલાહકારે તેને કહ્યું કે તેને જે સોદામાં હા પાડી તે બધામાં કાયદાનો ભંગ થયો હતો વેન્ડરબિલ્ટે કહ્યું અરે જ્હોન શું તમને એવું લાગે છે કે તમે ન્યૂયોર્કના નિયમોને ધ્યાનમાં લીધા વગર રેલ રોડ ન બનાવી શકો આ વાંચીને મારો પહેલો વિચાર હતો આવા વલણને કારણે તે સફળ છે વેન્ડરબિલ્ટના સમયમાં કાયદાઓ રેલ રોડમાં લાગુ પડતા ન હતા તેથી તેણે કહ્યું જે થયું હોય તે થાય અને આગળ વધી ગયા વેન્ડરબિલ્ટ અત્યંત સફળ હતા તેથી આપણે એવું વિચારવા પ્રેરાશું કે તેની કાયદા તોડવાની વાત આકર્ષક છે તો કુખ્યાત કામ છે આમ છતાં તેને સફળતા મળી આ વિઝનરી વ્યક્તિએ તેના રસ્તામાં કંઈ જ ન આવવા દીધું પણ આ વિશ્લેષણ કેટલું ખતરનાક છે કોઈ સારો વ્યક્તિ ધંધો કરવા માટે કાયદાઓ તોડવાની સલાહ નહીં આપે તમે કલ્પના કરી શકો કે વેન્ડલ બિલ્ટની વાત કઈ રીતે અલગ પડતી હતી કાયદાઓ ન અનુસરવાના લીધે તેની કંપની કોર્ટમાં પહોંચી ગઈ હવે અહીં સમસ્યા શરૂ થાય છે તમે એનરોન નિકાની ટીકા એટલી સિદ્ધતથી કરો છો તેટલી જ સિદ્ધતથી તમે બિલ્ટના કાયદા તોડવા માટેના વખાણ કરી શકો બની શકે એક વ્યક્તિએ કાયદાઓથી દૂર રહીને નસીબ ચમકાવ્યું તો બીજાએ જોખમનો સામનો કર્યો જ્હોન ડી રોકોફિલરની વાત કંઈક આવી જ છે તેની કંપની વારંવાર કાયદાઓ તોડવામાં છાપે ચડતી હતી તેથી એક જજે તેની કંપની માટે કહ્યું કે આ કંપની એક સામાન્ય ચોર જેવી છે ઇતિહાસકારો આવા લોકોને ચતુર ધંધાર્થીઓ તરીકે રજૂ કરે છે બની શકે એવું જ હતું પણ આ દ્રષ્ટિકોણનો બદલાવ ક્યારે આવશે છે તમે ઇનોવેશન લાવવા માટે થઈને કાયદાને મર્યાદામાં બંધાયા ન હતા તેથી તમે ગુનો કર્યો બે રજૂઆતોમાં કેટલો તફાવત છે રોકફેલર બુદ્ધિશાળી હતા તેથી સફળતામાંથી શીખો માથી રોક ફેલર ગુનેગાર હતા તેના ધંધાર્થીની નિષ્ફળતામાંથી શીખો સત્ય શું છે વેન્ડરબિલ્ટ એકવાર બોલ્યા હતા મને કાયદાઓની શા માટે પડી હોય શું મારી પાસે સત્તા નથી તેની પાસે સત્તા હતી અને તેનું કામ થયું પણ આ વાર્તાના છેલ્લા શબ્દો આ નથી કારણ કે પરિણામ અલગ આવ્યું સાહસિક અને બેદરકાર બનવા માટે બહુ પાતળી ભેદરેખા છે જ્યારે આપણે જોખમ અને નસીબને ધ્યાનમાં ન લઈએ ત્યારે આ રેખા પણ દેખાતી નથી બેન્જામિન ગ્રેહામ સૌથી મહત્ત્વના મહાન રોકાણકારમાંના એક છે તે વેલ્યુ રોકાણના પિતા અને વોરન બફેટના શરૂઆતી સમયના સલાહકાર હતા પણ બેન્જામિનની મોટાભાગની કમાણી તેના બહુ મોટા પ્રમાણમાં ખરીદેલા જીઆઈસીઓ સ્ટોકમાં હતી જોકે તેણે કબૂલ્યું હતું કે તે સ્ટોકમાં વૈવાહિકરણ બધા જ નિયમોનું ઉલ્લંઘન કરતા હતા આ વાતમાં સાહસ અને બેદરકારી વચ્ચેનો તફાવત ક્યારેય ભૂલાઈ ગયો મને નથી ખબર ગ્રેહામે તેના જીઇ આઈ સ્ટોક વિશે લખ્યું હતું એક નસીબને કારણે મળેલ તક અથવા એક ઉત્તમ નિર્ણયનું પરિણામ આ બંને વચ્ચેનો તફાવત આપણે જાણી શકીએ સરળતાથી નહીં આપણે એવું વિચારીએ છીએ કે માર્ક ઝુગરબર્ગ યાહુને ના પાડીને ઉત્તમ કામ કર્યું યાહુએ તેની કંપની વેચી દેવા માટે એક બિલિયન ડોલરની ઓફર આપી હતી પણ માર્ક ભવિષ્ય જોયું અને તે તેના ભવિષ્યને વળગેલા રહ્યા પણ લોકો યાહુની ટીકા કરે છે કારણ કે તેઓએ માઇક્રોસોફ્ટની ઓફર નકારી હતી તેઓ ઈચ્છતા હોત તો ત્યારે ઓફર સ્વીકારીને મહત્તમ નાણાં ભેગા કરી શક્યા હોત અહીં ઉદ્યોગ સાહસિકોનું શું શીખવાનું છે મને નથી ખબર કારણ કે નસીબ અને જોખમનો ખેલ સમજવો અઘરો છે આવા તો અનેક ઉદાહરણો છે અગ્રણી સફળતા અને નિષ્ફળતા પાછળ તક અને જોખમો જવાબદાર છે ઉત્તમ અને ખરાબ મેનેજર તેના કર્મચારીઓ પાસેથી વધુમાં વધુ મહેનત કરાવે છે ગ્રાહકો હંમેશા સાચા હોય છે અને ગ્રાહકોને નથી ખબર કે તેઓને શું જોઈએ છે બંને ધંધાકીય ડાપણને સ્વીકારવામાં આવે છે પ્રેરણાદાયી સાહસ અને મૂર્ખામી ભરેલી બેદરકારી વચ્ચે એટલો જ તો ભેદ છે કે તમે ધ્યાનથી જુઓ તો દેખાઈ જાય છે જોખમ અને નસીબ ભૂત છે આ સમસ્યાનો હલ શોધવો સહેલો નથી આપણે જ્યારે નાણાંને કેવી રીતે મેનેજ કરવા તે શીખતા હોઈએ ત્યારે શું નસીબ છે શું આવડત છે અને શું જોખમ છે તે સમજવા માટે સૌથી વધુ સમસ્યા ઊભી થાય છે પણ બે બાબત તમને સાચી દિશામાં દોરી શકે છે તમે સેના વખાણ કરો છો અને સેને અનુસરો છો તેના પર ધ્યાન આપો તમે શું નથી કરવા માગતા અને શું બનવાનું અવગણવા માગો છો તેના પર પણ ધ્યાન આપો જ્યારે તમે એવી ધારણા રાખતા હો કે તમને તમારા પ્રયત્નો અને નિર્ણયોનું સો ટકા પરિણામ મળશે તો કાળજીપૂર્વક વિચારો મારો દીકરો જન્મ્યો પછી મેં તેને પત્ર લખ્યો હતો ઘણા લોકો એવા કુટુંબમાં જન્મે છે જેમાં ભણતરને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ઘણા કુટુંબમાં પ્રોત્સાહન આપવામાં નથી આવતું ઘણા લોકો એવા અર્થતંત્રમાં જન્મે છે જેમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં આવે છે બીજા લોકો યુદ્ધ અને અરાજકતા દરમિયાન જન્મ્યા હોય છે હું હું તને સફળ થતો જોવા ઈચ્છું છું અને તું જાતે જ સફળતા મેળવે પણ એક વાત સમજજે કે બધી જ સફળતા માટે મહેનત નથી કરવી પડતી અને બધાની ગરીબીનું કારણ આળસ નથી હોતું જ્યારે તમારી જાત વિશે અને બીજા વિશે વિચારતા હો ત્યારે આ બાબત યાદ રાખજે તેથી ચોક્કસ વ્યક્તિગત લોકો અને કેસ સ્ટડીનો અભ્યાસ કરવાને બદલે પેટન્ટનો અભ્યાસ કરો કોઈ ચોક્કસ વ્યક્તિનો અભ્યાસ કરવો તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે આપણે ઉત્તમ ઉદાહરણો જેવા કે બિલિયોનર સીઈઓ અથવા તો ભયંકર નિષ્ફળતા પામનાર લોકો કે જે સમાચારમાં દેખાડવામાં આવે છે તેનો અભ્યાસ કરીએ છીએ આવા ઉદાહરણો બહુ ઓછી પરિસ્થિતિમાં લાગુ પડતા હોય છે કારણ કે તેમાં અનેક પ્રકારની ગડમથલ હોય છે પરિણામ જેટલું જબરજસ્ત હશે તેટલી જ તમે તે શીખને તમારા જીવનમાં અમલમાં મૂકી શકો તેની શક્યતા ઘટી જશે કારણ કે મળેલ જબરજસ્ત પરિણામ પાછળ નસીબ અથવા જોખમ જવાબદાર હોય છે પણ જો તમે સફળતા અને નિષ્ફળતાની પેટર્નનો અભ્યાસ કરશો તો તમે વધુ સારી એક્શન લઈ શકશો પેટર્ન જેટલી સામાન્ય હશે તેટલી તેના તમારા જીવનમાં અમલમાં મૂકવી પણ સરળ બનશે વોરન બફેટની રોકાણની સફળતાની નકલ કરવી અઘરી છે કારણ કે તેના પરિણામ એટલા જબરજસ્ત છે કે તેના જીવનમાં અને પરફોર્મન્સમાં નસીબનો બહુ મોટો હાથ છે તેવું કહી શકાય તમે કોઈના નસીબની નકલ ન કરી શકો તેઓ સાતમાં શીખશો પણ કે જે લોકો તેના સમયને કાબૂ કરી શકે છે તે વધુ ખુશહાલ જીવન જીવી શકે છે આ એક સામાન્ય નિરીક્ષણ થયું જેનો તમે અમલ કરી શકો છો મારા પ્રિય ઇતિહાસકાર ફ્રેડરિક લુઈસ એલેને તેની પૂરી કારકિર્દી મધ્યમ વર્ગના લોકોના જીવનનો અભ્યાસ કરવામાં વિતાવી તેઓ કેવી રીતે જીવે છે તેઓ કેવી રીતે બદલ્યા તેઓ શું કામ કરતા તેઓ શું જમતા વગેરે આવા લોકોમાંથી તમે જે નિરીક્ષણ કરો છો તેને જીવનમાં અમલમાં લાવવું સહેલું છે તેને બદલે જો તમે સમાચારમાં ચમકતા સફળ લોકો માટેનો અભ્યાસ કરશો તો કામ અઘરું થઈ શકે બિલ ગેટ્સે એકવાર કહ્યું હતું સફળતા આળસુ શિક્ષક છે તે ચતુર લોકોને એવા ભ્રમમાં નાખે છે તેઓ ક્યારેય નહીં હારે જ્યારે વધુ પડતું ઉત્તમ ચાલતું હોય ત્યારે વિચારો કે તમે વિચારો છો તેટલું સારું નથી તમે અજય નથી તમે જો એમ સમજશો કે નસીબના કારણે તમને સફળતા મળી તો તમારે નસીબના ભાઈ જોખમમાં પણ વિશ્વાસ કરવો જ પડશે કારણ કે તેનાથી પણ તમારી વાર્તામાં બહુ મોટો બદલાવ આવી શકે છે પણ આ જ વાત બીજી દિશામાં પણ સાચી છે નિષ્ફળતા પણ આળસુ શિક્ષક હોઈ શકે કારણ કે તે ચતુર લોકોને એવા ભ્રમમાં નાખશે કે જ્યારે તેઓ જોખમની વાસ્તવિકતાને સમજતા હશે ત્યારે તેઓને એવું લાગશે કે તેઓએ બહુ ખોટા નિર્ણય લીધા હતા અહીં તમારા નાણાકીય જીવનમાં નિષ્ફળતાનો સામનો કરવાની યુક્તિ એ છે કે તમે એવી રીતે રોકાણ કરો કે જો નુકસાની થાય તો પણ તમે બધું ગુમાવી ન બેસો અમુક સમય પછી પણ તમને જોઈતો ફાયદો મળે પણ એ વાત એટલી જ મહત્ત્વની છે કે આપણે સફળતામાં નસીબને મહત્ત્વ આપીએ છીએ તે જ રીતે જોખમને પણ એક ભાગ માનીને આપણે આપણી જાતને માફ કરવી જોઈએ જેથી આપણે નિષ્ફળતા વિશે વિચારતા હશું ત્યારે યોગ્ય સમજ કેળવી શકશું કંઈ પણ દેખાય તેટલું સારું કે ખરાબ નથી હોતું ચાલો હવે વાર્તા જોઈએ જેમાં બે વ્યક્તિઓએ તેના નસીબ પર ખેલ ખેલ્યો